કડી તાલુકામાં છેલ્લા માસથી ચાલી ટેન્કરમાંથી કેમિકલ કૌભાંડ બહાર તાલુકાલું છે કડી શહેરી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યના અધિકારીઓ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન સ્ટાફના માણસો છત્રાલ હાઈવે ઉપર પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી ગોવિંદ ઉર્ફે મામા પટેલ અને ચંદ્રકાંત ઉર્ફે ભાણાભાઈ પટેલ સાથે અન્ય માણસો અને મળતિયા સાથે મળીને હાઈવે ઉપર આવતા જતા કેમિકલ ટેન્કરના ડ્રાઈવરોનો સંપર્ક કરી કેમિકલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ માધવ દર્શન એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં ચાલી રહી છે જેવી હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યના અધિકારીઓ અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવીને ઊભા હતા જે દરમિયાન માધવ દર્શન એસ્ટેટ ગોડાઉન નંબર અગ્ન હેસી પાસે ટેન્કર નંબર જી જે વન ટુ એ વાય નાઇન વન ફાઇવ વન વાળું ત્યાં જ ઊભું છે અને કેમિકલની ચોરી કેટલાક માણસો કરી રહ્યા છે જેવી હકીકત મળી હતી સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યના સ્ટાફના માણસો ઉપરોક્ત સ્થળવાળી જગ્યાઓ પર રેડ કરી હતી જ્યાં ટેન્કર ઉપર બે ઇસમો હાજર હતા અને ટેન્કરમાંથી કેમિકલ ચોરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી ટેન્કર ઉપરથી બંને માણસોને નીચે ઉતારી તેમની પૂછતાછ કરતા હમીર મિયાત્રા રહેવાસી આંતરરાજ તાલુકો ગાંધીધામ જણાવ્યું હતું અને દહેજ દીપક ફિનોલ કંપનીમાંથી ટેન્કર કેમિકલ ભરીને દહેજથી નીકળ્યું હતું અને કડી આવીને રાત્રે ટેન્કરમાં જ સુઈ ગયો હતો અને વહેલી સવારે ગોવિંદનો ફોન આવ્યો હતો અને ટેન્કરમાંથી કેમિકલ કાઢવાની વાતચીત થઈ હતી થોડા સમય બાદ ગોવિંદ અને તેનો પુત્ર વિવેક બાઇક લઈને ટેન્કર પાસે આવી પહોંચ્યા હતા અને ગોવિંદે તેના દીકરાને ટેન્કરમાં બેસાડીને ગોડાઉન ઉપર લઈ જવા માટે જણાવ્યું હતું ટેન્કર લઈને ગોડાઉનની સામે પહોંચ્યા ત્યાં રોહિત બટેલ નામનો ઇસમ હાજર હતો અને ત્રણેય માણસો ભેગા થઈને કેમિકલ નીકાળતા હતા જ્યારે એક કેરબો પિસ્તાલીસ લિટરનો રૂપિયા પચીસો લેખે ડ્રાઈવરને આપતા હતા જેવું ડ્રાઈવરે એસએમસી સ્ટાફ સામે કબૂલ્યું હતું એસએમસીના સ્ટાફના માણસોએ કેમિકલ ભરેલું ટેન્કર પણ જપ્ત કર્યું હતું સાથે સાથે ત્રણ એસમોની ધરપકડ પણ કરી હતી અને ગોવિંદ ઉર્ફે મામાચંદ્રકાન્ત ઉર્ફે ભાણાભાઈ ભેગા મળીને બહારથી ટેન્કરો બોલાવીને ચોરી કરતા હોવાનું સમગ્ર મામલે બહાર આવ્યું હતું જ્યાં એસએમસી સ્ટાફના માણસોએ ટેન્કર કેમિકલ ભરેલું જપ્ત કર્યું હતું તેમજ કુલ રૂપિયા ચોત્રીસ લાખ એકાવન હજાર આઠસો તોતેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો મુખ્ય સૂત્રધાર હાજર મળી ન આવ્યા હતા જ્યારે કડી પોલીસ સ્ટેશન ખાતે કુલ પાંચ સમૂહ વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી